વર્ગીકરણ શીખવાનું છે કે તમને ખબર હોવી જોઈએ કે શું ટેવ શું કહેવાય અને હું ટેવ શું કહેવાય. તો આપણે એનું વર્ગીકરણ કરીશું અને પછી આપણે સાતમો પાઠ ચાલુ કરીશું. જો નીચે આપેલા ટેવો સુટેવ અને કુટેવમાં વર્ગીકરણ કરો. સુટેવ એટલે સારી ટેવ, જે અને કુટેવ એટલે ખરાબ ટેવ કે જે ન હોવી જોઈએ. ઘણા જો ન મોઢામાં નાખતા હોય, ખોરાક ચાવીને ન ખાતા હોય, તો એ બધી કુટેવ કહેવાય. તો ચાલો અહીંયા જે આટલા બધા આપણે આપ્યા છે પોઈન્ટ એને આપણે જુદા પાડીએ કે સારી ટેવ કઈ છે અને ખરાબ ટેવ કઈ છે. તો ચાલો પહેલું શું છે, ચાવીને ખાવું શું કહેવાય, સારું કહેવાય કે ખરાબ કહેવાય. સારું કહેવાય ને, તો આપણે એને કેમાં લખીશું, શું કહેવામાં. જો આવી રીતે તમને પેપરની અંદર પણ પરીક્ષામાં પૂછાય તો તમારે આવી જ રીતના કરવાનું, બરાબર. ચાવીને ખાવું, તો આમાં જોઈએ ને આપણે લખી નાખ્યું, પછી કરી નાખ્યું અલ્પવિરામ, બરાબર. ને ત્યાં એક પોઈન્ટ થઈ ગયું. બીજું છે વાસી ખોરાક ખાવ, તો એ કેવી કેમ કહેવાય, ખરાબ કહેવાય. વાસી ખોરાક ખવાય નહીં, હંમેશા તાજો ખોરાક ખવાય. તો એ કુટેવ છે, તો એમાં લખી નાખ્યું વાસી ખોરાક ખાવ, બરાબર. હવે ત્રીજું જોઈએ, ભાવતા ભોજન જ ખાવા, આપણને ભાવતું એ જ ખાવું, તો એ સારી કેમ કહેવાય, ન કહેવાય, બધું જ ખાવું જોઈએ. તો શેમાં આવશે, કુટેવમાં. ભાવતા ભોજન જ ખાવા, એવું કરાય નહીં. પછી છે રોજ માત્ર બટેટા રોજ શાક ખાવા, તો છોકરાને રોજ બટેટાનું શાક જ ભાવતું હોય તો એ કેવી કેવું કહેવાય, ખરાબ કેવું કહેવાય. કુટેવમાં લખીશું રોજ માત્ર બટેટાનું જ શાક ખાવું, આ સારી કેવું ન કહેવાય. શાક હંમેશા લીલોતરી બધા ખાવા જોઈએ. પછી છે જુદી જુદી દાળ ખાવી, તો એ શું કેવું કહેવાય, રોજ જુદી જુદી દાળ ખાય તો આપણા શરીરને પૂરતું પોષણ મળી રહે. એને આપણે શું કેવું લખી નાખીશું. પછી છે રોજ તળેલો ખોરાક લેવો, દરરોજ રોજ તળેલો ખોરાક ખાવો શું કહેવાય, કુટેવ. રોજ તળેલો ખોરાક લેવો એ કુટેવ છે, રોજ તળેલું ખવાય નહીં. જમ્યા પછી દાંત સાફ કરવા, જમ્યા પછી દાંત સાફ કરવા એ કેવી કહેવાય, કુટેવ કહેવાય ને, સારી દાંત કહેવાય ને. જો ઘણા વડીલો હોય છે ને, જમ્યા પછી એક કોગરો કરે કે દાંતની અંદર જે કંઈ ચોટી ગયું હોય ખોરાક દાંતમાં, તો એ કોગરો કરવાથી મોટાવીને કોગરો કરે પાણી મોટામાં ફરીને, તેથી કરીને દાંત કેવા થઈ જાય, ચોખ્ખા થઈ જાય. જમ્યા પછી દાંત સાફ કરવા, આ સારી ટેવ કહેવાય. ઘણા લોકો સૂતા પહેલા દાંત હોય છે, એ સારી ટેવ કહેવાય. રોજ જીવનમાં શાકભાજી, રોજિંદા જીવનમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરો, તો એ સારી ટેવ કહેવાય. રોજિંદા એટલે રોજના જીવનમાં, રોજ તમે કાકડી ટમેટા જેવા શાકભાજી કાચા ખાઓ, ખોળનો ઉપયોગ કરો, તો એ સારી કેવ કહેવાય. ચાલો એમાં લખો, આ શું કેવું માં લખીશું આપણે, બરાબર. રોજિંદા જીવનમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો, પછી જમતા પહેલા હાથ બરાબર ધોવા, તો એ પણ શું કેવું કહેવાય. અત્યારનો ખાસ અત્યારના સમયમાં જમતા પહેલા, જો કે એવું જ કેવું પાડવી જોઈએ, પહેલા હાથ બરાબર ધોવા. પછી છે ઉતાવળથી જમી લેવું, તો એ શું કહેવાય, કુટેવ કહેવાય. હંમેશા રાતે શાંતિથી અને ચાવી ચાવીને ખાવું જોઈએ.
છે શેકીને ખાવું બાફીને ખાવું તળીને ખાવું બરાબર તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે રોટલો ભાખરી રોટલી આપણે શેકીને ખાઈએ છીએ પૂરી છે તો એ આપણે તળીને ખાઈએ છીએ પછી થેપલા પરોઠા છે એ શું કરીએ છીએ લોટીમાં સાતળીએ છીએ તેલ મૂકી અને સાતળીએ છીએ એટલે એને કેવો ખોરાક કહેવાય સાતળેલો ખોરાક કહેવાય પછી બટેટા સફરિયા જેવી વસ્તુઓ આપણે બાફીને ખાઈએ છીએ એટલે આ બધા પોઈન્ટ યાદ રાખવાના છે કે આવી વસ્તુ આપણે બાફીને ખાઈ ચોણા બાફીને ખાઈ મગ બાફેલા ખાઈ છે મગ મઠ જેવી વસ્તુ આપણે બાફીને ખાઈ છે ને વરાળે બાફી છે પછી મુઠિયા ઢોકળા છે એ પણ આપણે વરાળમાં બાફીને ખાઈ છીએ તમે સ્ટીમ ઢોકળા ખાઓ છો એ પણ વરાળમાં બફાય છે તો આ બધો ખોરાક ખોરાકના પણ કેટલા પ્રકાર છે પાઠની અંદર જેટલું જોઈએ એટલું ઓછું છે કે બાફેલો ખોરાક તળેલો ખોરાક સાકડેલો ખોરાક અને શેકીને રાંધેલો ખોરાક તો આ પણ એક પોઈન્ટ આપણે શીખી લેવાનો છે અને આ આપણે શીખા વર્ગીકરણ કરતા જો હવે તમે શું કે જોશો તેમાં બધી સારી કેવો જાવશે પછી કુટે જોશો તેમાં બધી ખરાબ કેવો જાવશે તો એવી રીતે આપણે જે ભેગો આપ્યું તો એને છૂટું પાડવું વર્ગીકરણ કર્યું પછી હવે તમારે આવી રીતે બધું શીખવાનું છે કે કઈ વસ્તુ કેમાંથી બને આ પાઠમાં આજ આપણે કરવાનું હતું તેમ છતાં વિકલ્પો આવશે વિચારી અને આપણે એ બધું પાઠ વાંચી અને શીખીશું વાંચવાનો મહાવરો ચાલુ રાખજો અસ્તુ